વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ છે એની અંદર ધોરણ નવનું વિજ્ઞાનનું પ્રશ્નપત્ર તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ લેવાનું હતું તો એનું આજે આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે વિડીયોને હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ જોઈએ વિભાગ એ જે આપણા એક માર્ક્સનો છે હેતુલક્ષી પ્રશ્નો સોળ માર્ક્સનો વિભાગ એ છે પહેલો નીચેનામાંથી કયા ગુણધર્મ પ્રવાહીની લાક્ષણિકતા નથી તો આવશે ઓપ્શન બી પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી બીજો નીચેના પૈકી કયું કન્સોલ છે તો આવશે ઓપ્શન ડી રત્ન ત્રીજો હિલિયમની પ્રમાણિયતા કેટલી હોય છે તો આવશે એક પ્રમાણિયા હોય છે ચોથો નીચેના પૈકી માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળતી અંગિકા કઈ છે તો આવશે સી રસ્તાની નેક્સ્ટ હવે ખરા ખોટા છે એમાં પાંચમો એસિટોન જેવા પ્રવાહીને અથેળીમાં મૂકતાં અથેળીમાં ઠંડક લાગે છે સાચું છઠ્ઠો પ્રકાશથી જેમ ધ્વનિનું પણ પરાવર્તન થાય છે સાચું સાતમો મુક્ત પતન કરતી વસ્તુ અચળ પવેગી ગતિ કરે છે સાચું આઠમો કોઈપણ વસ્તુની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ગુણાકારના યાંત્રિક ઉર્જા કહે છે ખોટું ખાલી જગ્યા નવમો પદાર્થનું દળ ખાલી જગ્યા વડે માપવામાં આવે છે તો સાદી પૌષ્ટિક તુલા વડે દસમો ખાલી જગ્યા વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે કોષ દિવાલ અગિયારમાં જુદા જુદા તત્વોના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો ખાલી જગ્યા હોય છે તો આવશે અલગ અલગ બારમો ખંધ પદાર્થનું તાપમાન વધતા તેમાં આવેલા કણોની ગતિ ઉર્જામાં ખાલી જગ્યા થાય છે તો આવશે વધારો નેક્સ્ટ છે એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ એમાં તેરમો કઈ માછલી પાણીની સપાટી પરથી ભોજન પ્રાપ્ત કરે છે તો આવશે કટલા માછલી ચૌદમો એ એલ ટુ એસ ફોર થ્રીનું રાસાયણિક નામ જણાવો તો આવશે એલ્યુમિનિયમ સલ્ફેટ પંદરમો કાર્યની વ્યાખ્યા લખો તો પદાર્થ પર બળ લાગતું હોય તે સમયગાળા દરમિયાન પદાર્થના સ્થળાંતરના મૂલ્ય અને બળના સ્થળાંતરની કટકના મૂલ્યના ગુણાકારને પાણીને ઉત્કલન બિંદુ કેલ્વિનમાં તો આવશે ત્રણસો તોત્તેર કેલ્વિન નેક્સ્ટ હવે વિભાગ ડી જે મિત્રો છે એ મિત્રો તમારે બે માર્ક્સના પ્રશ્નો છે આગળ જોઈશું આગળ વિભાગ સી જે મિત્રો ત્રણ માર્ક્સના પ્રશ્નો તમને પૂછાના હતા વિભાગ ડીમાં જોઈએ ચાર માર્ક્સના પ્રશ્નો વિભાગ ડી વીસ માર્ક્સનો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર ધાનેરા અને ડીસા ડિવિઝનનું હતું તમારે બીજું પ્રશ્ન હોય તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હા તો આપણો વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસનો વિજ્ઞાન વિશેનું પ્રશ્નપત્ર તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય